गुजरात राज्य में कोरोना ने लेने माध्यमिक शिक्षण बोर्ड द्वारा धोरण 10 12 अने विद्यार्थी ने मास प्रमोशन आप्या बाद पास थयेला विद्यार्थियों माटे आईटीआई में प्रवेश प्रक्रिया हाथ धरवामां आवी छे। औद्योगिक तालीम संस्था में ऑनलाइन फॉर्म भरिया बाद प्रवेश फॉर्म नी प्रिंट अने जरूरी डॉक्यूमेंट आईटी नामक समय मर्यादा में रूबरू जमा करावी जवानी सूचना आपवामां आवी छे। तारीख 3 जुलाई थी शुरू थयेला ऑनलाइन प्रवेश प्रक्रिया आगामी 20 जुलाई सुधी चालशे। તે માટે વિદ્યાર્થીઓને જરૂરી સર્ટિફિકેટ લઈ આઈટીઆઈમાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં શરૂ થયેલા આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પલસાણા તાલુકાની આઈટીઆઈમાં પણ વિદ્યાર્થીઓને સ્વરોજગાર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। નમસ્કાર, હું પ્રીતિબેન પટેલ, પ્રિન્સિપલ આઈટીઆઈ પલસાણા। આઈટીઆઈમાં હાલ 3 તારીખથી એડમિશનનું કાર્ય ચાલુ થઈ રહ્યું છે। દરેક તાલીમાર્થી અમારી શ્રમ અને રોજગાર વેબસાઇટની itiadmission.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ નજીકની આઈટીઆઈમાં જમા કરાવી શકે છે। દરેક તાલીમાર્થી એક જ જગ્યાએ વિવિધ આઈટીઆઈના ફોર્મ્સ ભરી શકે છે। ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને રજિસ્ટ્રેશન નજીકની આઈટીઆઈમાં કરાવવાનું રહે છે। 20 તારીખ સુધી દરેક ઉમેદવાર અહીં ફોર્મ ભરી શકે છે। આઈટીઆઈ પલસાણામાં વિવિધ મિકેનિકલને લગતા, કમ્પ્યુટરને લગતા અને ઇલેક્ટ્રિશિયન, વાયરમેન જેવા ટ્રેડો ચાલે છે અને જેમાં એડમિશન લઈને દરેક તાલીમાર્થી રોજગારીની તકો ઊભી કરી શકે છે અને આઈટીઆઈ તરફથી રોજગારને લગતા કાર્યક્રમો પણ થાય છે, એપ્રેન્ટિસમાં ભરતી કરવામાં આવે છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ આઈટીઆઈ તરફથી આપવામાં આવે છે। તો આઈટીઆઈમાં ફોર્મ ભરવા માટે દરેક ઉમેદવારોને એક નમ્ર અપીલ કરવામાં આવે છે અને નજીકની આઈટીઆઈમાં ફોર્મ ભરો। હા, ધોરણ 7 પાસ થી લઈને 10 પાસ સુધીના ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા દરેક તાલીમાર્થીઓ આઈટીઆઈમાં એડમિશન લઈ શકે છે।